मित्रों आपणे जाण्युं के शाळाए जनारा घणा बधा बाळ मित्रोना दांतमां सड़ो जोवा मळे छे। तो आओ पूछीए डॉक्टर कटारमल साहेबने के दांतनो सड़ो एटले खरेखर शुं छे। आपणने सौने समजाय एवी सरळ भाषामां दांतना सड़ा विशे एवो आपणने समजावे। दांतनी कोईपण सपाटीनुं खनिज બંધારણ ઓગળી જતાં પડેલા ખાડાને દાંતનો સડો કહે છે। સફેદ કલરના દાંતમાં દાંતનો સડો કાળા કે બ્રાઉન કલરના ખાડા રૂપે જોવા મળે છે। દાંતનો સડો કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, પણ બાળકોમાં એનું વિશેષ પ્રમાણ છે અને એમાં ખૂબ જ ઝડપથી સડો થાય છે। દાંતનો સડો એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે। આપણા મોંમાં અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે, એમાંથી કેટલાક પ્રકારના બેક્ટેરિયાઓ अपना दाँतनी सपाटी पर चोटेला अन्नकणों अने सरकरानो उपयोग करी अने एसिडनु उत्सर्जन करे छे। अने आ एसिड दाँतना खनिज બંધારણને ઓગાળી અને ત્યાં ખાડો પડે છે, જેને દાંતનો સડો કહે છે। દાંતનો સડો એ બહુ લાંબી પ્રક્રિયા છે, જેને પૂરી થતાં મહિનાઓ કે વર્ષો લાગે છે। દાંતના શરૂઆતી અવસ્થામાં કોઈપણ પ્રકારનો દુખાવો કે તકલીફ થતી નથી, પણ જ્યારે આ સડો દાંતના ઇનેમલને અને ડેન્ટિનને ખોતરીને પલ્પ સુધી પહોંચે ત્યારબાદ જ તેમાં દુખાવો થાય છે। એક વખત દાંતમાં સડો થયા પછી જ્યાં સુધી એની સારવાર કરવામાં ન આવે તો એ ક્રમશઃ આગળ વધુને વધુ ઊંડો ઉતરતો જાય છે અને દાંતને ગુમાવવા માટેનું એક મોટું કારણ બને છે।